भारत माता की जय। वंदे मातरम। आज राष्ट्रपति के कार्यालय जाने गुजरात में दूत हुए जो वातावरण का मुख्य दंडक गुजरात विधानसभा श्री बालकृष्ण भाई शुक्ला जी, मध्य जिला प्रभारी अन्य पूर्व राज्य कक्षा गुजरात मंत्री श्री गोर्धन भाई धोलकिया जी, संसद में हमारा साथी श्रीमती गीताबेन धानपा, धारासभ्य श्री चैतन्य सिंह झाला जी, प्रभारी वडोदरा अन्य पूर्व धारासभ्य श्री राजेश भाई पाठक, बड़ौदा जिला में प्रमुख श्री अन्य पूर्व धारासभ्य श्री सतीश भाई पटेल, जिला पंचायत का प्रमुख श्री अशोक भाई पटेल, बड़ौदा शहर का प्रमुख डॉक्टर विजय भाई शाह, बड़ौदा शहर का धारासभ्य श्रीमती मनीषा बेन वकील, धारासभ्य दरबोई श्री शैलेश भाई मेहता, धारासभ्य श्री कल्याण श्री अक्षय भाई पटेल, वागोड़िया धारासभ्य श्री धर्मेंद्र सिंह वाघेला, धारासभ्य श्री सहकारी वगड़िया, प्रमुख पाटा नगर पालिका मयूरको श्री झाला, नवभारी चेयरमैन श्री नयन भाई भावदार, कौशिक भाई पटेल, श्री सीता पूनम भाई परमार, अजय सिंह चौहान, लालजी बाबा पटियार, मेहुल भाई झवेरी, श्री दिनेश भाई पटेल दिनुमामा, उद्घाटन प्रसंगे जवाब धारासभ्य मैसेज बनी जैसे कि कार्यालय तो खोलो और संख्या आगे हो गई चैतन्य सिंह जरा अति उत्साही है એટલે બોલ આગળ કરતા તો આજે તારીખ બદલવા માટે પણ દબાણ હતું પણ એને ના પડી કે મારી તૈયારી થઈ ગઈ છે મને લાગે છે કે જબરજસ્ત તૈયારી હવે બધાએ કરી એટલે તારીખ બદલવાની હિંમત ચૈતન્ય आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के आकाश देश में तमाम धारासभ्यों ने अन्य सांसद सभ्यों ने सूचना आपी है कि हमने पोता नो कार्यालय हो चुके जिला कारण ना विस्तार ना मतदाता ना भाई बहनों ने हमने संपर्क करो है तो एक चक्कर जगह ऊपर हमने संपर्क कर देंगे अन्य सरकार ने तमाम योजनाओं आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब की 180 जितनी योजनाओं से ને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પણ અનેક યોજનાઓ છે આ તમામ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે જો કોઈ સ્થાન હોય એનું નામ કાર્યાલય કાર્યાલય લયમાં લાવવા માટે આ કાર્યાલયની વ્યવસ્થા હોવી જોઈએ એટલા જ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી જ્યારે આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ કાર્યાલય આજે હું કચ્છ જિલ્લાના અને વડોદરા જિલ્લાના જે કાર્યાલયનો લોકાર્પણ 2 મહિના પછી કરવાનું છે એનો મુલાકાતે ગયો હતો કામ પૂર્ણ થવાના આવે છે 2 મહિના જેટલો કામ છે મેં સતીશભાઈને અક્ષયભાઈને બધા ધારાસભ્યોને કહ્યું કે ગઈકાલે મને મળવા આવ્યા ત્યારે પણ કહ્યું હતું કે હવે તમે તારીખ આજે નક્કી કરી દો એટલે આ બધા જ કાર્યકર્તાઓ ત્યાં હાજર થઈ જાય તો ફક્ત એક વિધાનસભાના છે આ
બધા જિલ્લાના કાર્યકર્તાઓ આવશે ને તો એક સમુદ્ર જેટલી સંખ્યા ત્યાં ભેગા છે અને કદાચ આખા દેશમાં કોઈ જિલ્લાનો સૌથી મોટો કાર્યાલયમાં સંખ્યા થાય તો એ તમારે વડોદરા જિલ્લાની થાય એના માટેના પ્રયત્ન કરવાના છે. ભાઈ શ્રી અશ્વિનભાઈ પટેલ એના પ્રમુખ હતા, ભાઈ શ્રી પરાક્રમસિંહ એના પ્રભારી હતા. એ કેવા પ્રભારી કે એમને પોતે પ્રભારી હોવા છતાં પણ એમાં દાન આપ્યો, એમાં એનો સહયોગ આપ્યો. હવે તો નવા પ્રભારી છે, એમાંથી પ્રેરણા લે. પહોંચીએ નહીં
બીજી વાર તો પહોંચવું જ પડે. હમણાં ઘણી વાર મને કોઈ કે હાર કરાવે છે, મોટો હાર, હું એને ના પાડું છું. મારો સંકલ્પ હતો કે 182 સીટ જીત્યા પછી 182 કમાનો હાર કરીશ. સંકલ્પ પૂરો નથી થયો, પણ ભવિષ્યમાં પૂરો તમારે બધાએ કરવાનો છે. ત્યાં સુધી હાર નહીં. અને હું તો આમ બિહારમાં માનતો જ નથી. હું તો કહું છું કે આપણો જન્મ જીતવા માટે થયો છે. ખબર છે કે નહીં? આપણો જન્મ જીતવા માટે થયો છે, એમાં હારને કોઈ સ્થાન નથી. અને એટલા માટે આપણે નવો સંકલ્પ કર્યો છે કે હું પ્રભુ બન્યો એના પહેલા બે વાર હવે બધા 26 માંથી 26 લોકસભાની સીટો જીતી છે. આ વખતે 26 એ 26 સીટો જીતવાની છે, પણ દરેક સીટની લીડ 5 લાખ થી વધારે હોવી જોઈએ. આપણે ખબર છે વિધાનસભા વખતે બધા દિલ્હીના એક માર્ગ અહીંયા આવ્યો હતો ને, આ મફત આપવું, પેલું મફત આપવું, એને ખબર નથી ત્યાં ગુજરાતની પ્રજા હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારે હાથ નથી લંબાવતા. એને મફતની વાત કરે છે. શું એને મળ્યું? ગુજરાતના મતદાતા ભાઈને 126 સીટ ઉપર એની ડિપોઝિટ જમા કરી દીધી. તમારા યાદ રાખવાનું છે, 126 સીટ ઉપર આ દિલ્હી વાળાની ડિપોઝિટ જમા તમે કરી, 44 સીટ ઉપર કોંગ્રેસ ની ડિપોઝિટ તમે જમા કરાવી દીધી. અને 44 અને 126 કેટલા થયા ભાઈ? 170. પણ એમાં 20 સીટ એવી હતી કે જેમાં એ માઠ અને કોંગ્રેસ આ બંનેની 20 સીટ એવી હતી કે જે સીટ પર બંનેની ડિપોઝિટ કરી. એટલા કોમન વાળી 20 અને કુલ મળીને 150 સીટ. 182 સીટ માંથી 150 સીટ ઉપર જેની ડિપોઝિટ ગઈ છે એ લોકસભા લડવા માટે ગુજરાતમાં આવવાની વાત કરે છે. આવો જલ્દા તોડ જવાબ તમારે બધાએ આપવાનો છે. અને મને વિશ્વાસ છે કે જે જીત મળી 156 સીટની આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, અમે ગુજરાત માટે કરેલા કામો, અમે દેશ માટે કરેલા નિર્ણયો અને એના કારણે લોકો એમના પર આભારી છે, લોકો એમનામાં વિશ્વાસ કરે છે. અને એટલે મતદાતા ભાઈ બહેનોએ ખોબલે ખોબલે એમને મત આપ્યા, એના કારણે 156 સીટ સુધી પહોંચ્યા. અને આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે જેમનો સંકલ્પ હતો આખા બનાવને આખા ઇલેક્શનમાં એક પણ કાર્યકર્તા રિસાઈ ગયો, એને ટિકિટ નહીં મળી, એના કારણે ઘરમાં બેઠો છે, તો એક પણ બનાવ નહીં મળ્યો. એના માટે તમને બધાને અભિનંદન, તમને બધાને વંદન, તમને બધાને પ્રણામ કરું છું. મને ટિકિટ આપો, મારા સમાજને આપો, હું કહું એને આપો, એવું નહીં. ભારતીય જનતા પાર્ટી નું નેતૃત્વ એ જે નક્કી કરે, એ ઉમેદવાર જે કમળ લઈને આવે એને જીતાડવાની જવાબદારી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લીધી અને એના કારણે આ પરિણામ સુધી પહોંચ્યા. એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. તો કોઈ જીતી આપી શકી જતા નથી. આટલી મોટી જીત એ આપણી જવાબદારી વધારે છે. આટલી મોટી જીત લોકોની અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે બધા જાગૃત રહેવાનું છે. ધારાસભ્ય આપણે પ્રતિનિધિ છે, પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા દરેકે દરેક કાર્યકર્તાએ લોકો માટે કામ કરવાનું છે. કોરોનાનો સમય હતો, ઘરમાંથી બહાર નીકળે તો કોરોના થઈ જાય અને મૃત્યુ થઈ જાય એવો ડર હતો. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા ઘરમાં બેઠો નથી, એને બહાર આવીને સેવા કરી છે, પોતાના જાતની ચિંતા નથી કરી, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો એક ઉત્તમ ઉદાહરણ છે. અન્ય કોઈ પણ પાર્ટીના કાર્યકર્તા કે નેતા નિવેદન કરતા હતા, મોદી સાહેબની આ રસીની ટીકા કરતા હતા અને ચૂપચાપ રસી નહીં આવતા હતા,
मोदी साहब के यार अच्छे नहीं सुनी होते आज यहाँ सभा बुलावनी जरूर नहीं पड़ा पड़ते मैं तो जवाब नहीं आता आ रस्सी मड़ी एटले माटे आपणे बचा એના માટે કાર્યક્રમનું ઉદઘાટન થાય છે એના કારણે આજથી મોટી સંખ્યામાં એક કાર્યકર્તાઓ હાજર છે કે મોદી સાહેબની દે જે કોંગ્રેસીઓ ટીકા કરતા હતા ને એ બધા બી ચૂપ ચૂપ મોબાઈલ પર બોલવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દેશનો ઘોડો ઉતાર્યો નાગરિકો ને નવું જીવન મળે છે ચંદ્રયાન નો પ્રયોગ થયો નિષ્ફળ ગયો સાયન્ટિસ્ટ ઘરે વળગાડીને વિશ્વાસ અપાયો હતો કે ચિંતા નહીં કરો ફરી તમે પ્રયત્ન કરો ઉત્તમ રસ્તા દેજો ગણ વસ્તી અંદર ફરીથી આપણા દેશના વૈજ્ઞાનિકોએ અને ઇન્જિનિયરોએ ચંદ્રયાનને દક્ષિણ ધ્રુવ પર ઉતારી દીધું આખા વિશ્વના સમૃદ્ધ દેશોની તાકાત નહોતી પણ મોદી સાહેબે કહ્યું હતું એમને કે તમે પ્રયત્ન કરો સફળ થઈ જશો આદિત્ય વન નું લોન્ચિંગ થયું હજુ તો ચંદ્રયાન ની ખુશી આપણે મનાવીએ છીએ એને હજુ 8 દિવસ થયા એમાં તો ગઈકાલે આદિત્ય વન પણ લોન્ચ થઈ ગયું સફળતાપૂર્વક 15 લાખ કિલોમીટરનો પ્રવાસ કરવાનો છે બીજા તો શું કે હમણાં તો થઈ જાય શું 2-3 વર્ષ પછી બીજું કરશું આ તો ક્યારે છે મોદી એ તો મોદી સાહેબે એક પછી એક જે રીતે આ દેશને વિકાસના પંથે લઈ જવાનો પ્રયત્ન કર્યો છે એમણે ઇતિહાસ સર્જ્યો છે વિકાસના કામોની અંદર અને ઇતિહાસ સર્જ્યો છે આ દેશના તમામ ગરીબ લોકોને ગરીબીમાંથી બહાર લાવવા માટે સફળતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે આ દેશના ખેડૂતોની આવક વધે એના માટેનો સફળતાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે વિશ્વ પણ એમનો વિકાસ તે જોઈ રહ્યો છે કે દરેક કંબલની ઘાટીમાં બ્રિજ બને છે સૌથી ઊંચો ફ્રાન્સનો આપણા દેશના યુવાન એ અમેરિકા તરફ નજર બતાવીને બેસતા હતા એમને લાગતું હતું કે આપણા દેશમાં આવે વિકાસ કે તકો નથી એમના ટેલેન્ટ ને આંગે વાળી તકો નથી જે વિદેશ ગયેલા યુવાનો છે ને એ પણ મોદી સાહેબ ની આ નવી નવી જે પ્રયોગ છે એના કારણે પાછા આવી રહ્યા છે અને દેશના વિકાસમાં કામે લાગે છે મારે મિત્ર આપ સૌને કેવું છે ઇલેક્શન જીતો આપણું એક માત્ર ધ્યેય નથી ઇલેક્શન જીત્યા પછી સારો વહીવટ કરવો લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી જે કઈ કામ કરીએ ક્વોલિટીનું કામ કરીએ કોઈ આગળ આપણા પર આંગળી ચીંધે એવું કોઈ કામ આપતી ન થાય એની ચિંતા કરીએ અને એ રીતે જો કોઈ નેતા જો કોઈ આપણે પ્રતિનિધિ કોઈ ભૂલ કરતો હોય તો એને કાન પકડવાનો તમને સત્તા આપું છું કાર્યકર્તાઓને એને ભૂલ નહીં કરવા દેતા અમારું લોહી પછીનો તમારી મહેનત તમારા લોકો સાથેનો સંપર્ક તમારીમાં લોકોનો વિશ્વાસ અને મોદી સાહેબની રાજદ્રષ્ટિની મહેનત એના આધારે પરિણામ મળ્યો છે કોઈને ભૂલ કરવાની સત્તા આપણે આપતા નથી એને અટકાવવાનો એ અધિકાર તમને આજે આપું છું મને વિશ્વાસ છે કે આજે અહીંયા આખી બધી ઈમારતો બેઠા છે એમના મધ્ય ઉત્સાહ છે જે વિશ્વાસ છે કંઈક કરી ચૂકવાની ભાવના છે
એનો ગુણાકાર કરીને આપણે ગુજરાતને આપણા દેશને એનું ગૌરવ પણ વધારીએ અને દેશની પ્રગતિના પંથે આગળ જવામાં આપણે પણ નિમિત્ત બનીએ. ફરીથી હું ચૈતન્યભાઈના તરફ લઈને એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો ખૂબ ભાજપ આપણા દેશ અધ્યક્ષ